સ્વાધ્યાયનો 3.16 દાખલો. રકમ આપેલી છે, આકૃતિમાં દર્શાવેલ આલેખો એ થી ડી ધ્યાનથી જુઓ, બરાબર, એ બી સી અને ડી. તેમાંથી કયો ગ્રાફ એક પારિમાણિક ગતિ માટે શક્ય નથી તે કારણ સાથે જણાવો. ટૂંકમાં ચારે ચાર ગ્રાફ આપ્યા છે, એમાંથી કયો ગ્રાફ સાચો છે અને કયો ગ્રાફ ખોટો છે તે તમારે એને કારણ સાથે જણાવવાનું છે. જો એમાં પેલો ગ્રાફ અને એક પારિમાણિક ગતિ માટે જો યાદ રાખજો, બરાબર, એક પારિમાણિક ગતિ એટલે એક પારિમાણિક ગતિ એટલે માની લઉં કે એક શખ્સ ઉપરની ગતિ થઈ, બરાબર છે, કોણ પેલા અહીંયા આવે, નેથી પછી આ જગ્યા ઉપર આવે, નેથી પછી આ જગ્યા ઉપર આવે, નેથી આ જગ્યા ઉપર, આવી ગતિ હોય એ એક પારિમાણિક ગતિ માટે આ ચાર ગ્રાફમાંથી કયો ગ્રાફ સાચો છે અને કયો ગ્રાફ ખોટો છે તે કારણ સાથે તમારે જણાવવાનું છે. તો પેલો ગ્રાફ છે કણનું સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ છે, આ પ્રકારનો ગ્રાફ આપેલો છે. તો નક્કી કરો આ ગ્રાફ સાચો હશે કે ખોટો હશે, અને સાચો હોય તો શા માટે અને ખોટો હોય તો એ શા માટે, કારણ સાથે તમારે જણાવવાનું છે. તો આ ગ્રાફ છે ને ખોટો છે, ખબર કેમ પડશે? કારણ કે આ એક જ સમયે કણના બે સ્થાન મળે. જો આ માની લો કે બે સેકન્ડ સમય છે અહીં, બસ આ સમય અક્ષ છે, અહીં આ સમય કેટલો છે? બે સેકન્ડ. તો કણના સ્થાન બે મળે. જો કણનું સ્થાન આ જગ્યા ઉપર એક મળશે અને કણનું સ્થાન આ જગ્યા ઉપર એક મળશે. તો એક જ સમયે આ ગ્રાફ ઉપરથી તમે કણનું સ્થાન એક જ સમયે બે સેકન્ડ સમયે તમે કણનું સ્થાન મેળવવા જાઓ આ ગ્રાફ ઉપરથી, તો એક અહીંયા મળશે કણનું સ્થાન અને બીજું સ્થાન અહીંયા મળશે. તો એક જ સમયે કણના બે સ્થાન શક્ય નથી. માની લો કે બે સેકન્ડ સમયે કણ અહીંયા હોય તો હું બે સેકન્ડ સમયે અહીંયા છે. બે સ્થાન એક જ સમયે કણના બે સ્થાન કોઈ દિવસ શક્ય નથી. માટે આ ગ્રાફ ખોટો થાય, કારણ કે આ ગ્રાફ તમે જોવો, આ સ્થાન એક વિરુદ્ધ સમયનો ગ્રાફ તમે જોવો તો આની અંદર જોવા એવું મળે કે ગમે ને તમે એક સમય તમે પસંદ કરી લો, મેં બે સેકન્ડ સમય પસંદ કર્યો, તો એ સમયે કણના આ ગ્રાફ ઉપરથી આમ લીટી દોરશો ને તો એક સ્થાન અહીંયા મળશે કણનું અને બીજું સ્થાન અહીંયા મળશે. એટલે એક જ સમયે કણના બે સ્થાન મળે છે, જે શક્ય નથી. એટલે લખવું હોય તો આ ગ્રાફ કેવો છે? તો કે ખોટો છે. કારણ? કારણ કે એક જ સમયે કણના બે સ્થાન શક્ય નથી. બીજો ગ્રાફ જો સાચો ખોટો, તો આ ખોટો છે. આની જેમ જ આજ અહીંયા વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. એમાં જો સમય તમે પસંદ કરી લ્યો, અહીંયા આ સમયરેખા છે, સમય પસંદ કરી લ્યો તો એક જ સમયે વેગના તમને બે મૂલ્ય મળશે. જોઈ લ્યો, એક અહીંયા મળશે અને એક અહીંયા મળશે, બરાબર. સમય જેટલો હોય એટલે એક જ સમયે તમે આ ગ્રાફ ઉપર આમ લીટી ખેંચશો એટલે ટૂંકમાં વેગના બે મૂલ્ય મળશે. તો એક જ સમયે કણના બે મૂલ્ય શક્ય નથી. તો આ ગ્રાફ ખોટો છે. એમાંય કારણ શું? કારણ કે એક જ સમયે કણના વેગના બે મૂલ્યો શક્ય નથી. હાલો ત્રીજો ગ્રાફ, ઝડપ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. હાલો આ ગ્રાફ તો ખોટો છે, એમને ખોવા પડી જાય. જો તમે આગળ નોંધ ધ્યાનથી વહેંચી હોય ને તો એમાં એવું આવતું હતું, પથ લંબાઈ અને સ્થાનાંતરવાળી એક નોંધ આવી હતી. એમાં ચોખ્ખું લખ્યું હતું કે પથ લંબાઈ હંમેશા ધન જ હોય, બરાબર છે. એટલે પથ લંબાઈ ધન હોય અને સ્થાનાંતર છે ધન, ઋણ કે શૂન્ય ગમે તે હોય, તો પથ લંબાઈના છેદમાં સમય કરું ને તો એ મને ઝડપ આપે, તો ઝડપ હંમેશા ધન જ હોય. અને સ્થાનાંતરના છેદમાં સમય કરું તો મને વેગ આપે, તો વેગ છે એ ધન, ઋણ કે શૂન્ય ગમે તે શક્ય બની શકે. પણ ઝડપ હંમેશા કેવી હોય? ધન જ હોય. સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈના છેદમાં સમય. પથ લંબાઈ હંમેશા ધન હોય
તો સરેરાશ ઝડપ હંમેશા ધન જ હશે. તો અહીંયા જોઈ લ્યો જી ઝડપનો ગ્રાફ આપેલો છે, તો ઝડપ અહીંયા તો ધન છે અહીંયા સુધી, પણ નીચેના ભાગમાં એ ઝડપ જો ઋણ છે, આટલા ભાગમાં ઝડપ ઋણ છે. તો ઋણ ઝડપ કોઈ દિવસ શક્ય નથી, ઝડપ હંમેશા કેવી હોય, ધન જ હોય. તો આ ગ્રાફ કેવો થશે? તો ખોટો. કારણ કે પથ લંબાઈ અને બીજું સરેરાશ ઝડપ હંમેશા કેવી હોય, ધન જ હોય. અને ગ્રાફમાં પણ અમુક ભાગમાં ઋણ મળે છે, એટલે આ ગ્રાફ ખોટો છે. હાલો એના પછીનો ગ્રાફ, પથ લંબાઈ વિરુદ્ધ સમયનો ગ્રાફ. આમાં પથ લંબાઈ પહેલાં વધી, પથ લંબાઈ પાછી ઘટી, પાછી વધી, સમય સાથે પથ લંબાઈમાં આ પ્રકારનો ફેરફારનો ગ્રાફ એ બધો, આ ગ્રાફ એ ખોટો જ છે. પથ લંબાઈ કોઈથી ઘટે જ નહીં. જો અહીંથી અહીંયા જાઓ, હાલો કેટલું અંતર કપાણું? ત્રણ. અહીંથી આ એક, બે અને ત્રણ એકમ, પાછું અહીંયા આવું તો ચાર એકમ, અહીંયા આવું તો પાંચ એકમ, અહીંયા આવું તો છ એકમ, પાછું આમ જાવ તો સાત એકમ, અહીંયા જાવ તો આઠ એકમ. પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર હંમેશા વધે જ જાય, ઘટે કોઈ દિવસ નહીં. એટલે આ જોઈ લો, તમે અહીંથી બે ઉપર જાઓ તો એક એક એકમનું અંતર કાપ્યું, અહીંયા સુધી બે એકમ, અહીંયા સુધી ત્રણ એકમ, પાછા આમ આવશો તો ચાર એકમ, પાંચ એકમ, છ એકમ. પથ લંબાઈ કોઈ દિવસ ઘટે જ નહીં, પથ લંબાઈ વધી જ જાય ગતિ દરમિયાન, ગમે એમ ગતિ કરે પછી. બરાબર, કણ આમ જઈને આમ આવે તો પથ લંબાઈ તો વધે જ છે, ઘટે નહીં. આ સ્થાનાંતર હોય તો હજી ફેર ઘટે કદાચ. બરાબર, તો પથ લંબાઈ હંમેશા ટૂંકમાં વધારો જ થતો હતો, અહીં તો પથ લંબાઈ વધી ને પછી અહીં ઘટી, તો આવું કોઈ દિવસ શક્ય નથી, પથ લંબાઈ હંમેશા વધે જ. બરાબર, એટલે આ ગ્રાફ કેવો થશે? ખોટો. કારણ કે ગતિ દરમિયાન હંમેશા પથ લંબાઈમાં વધારો થાય છે, ઘટે ક્યારેય નહીં. આ એનું કારણ. બરાબર, એટલે ચારે ચાર આકૃતિ ખોટી જોવા મળી, ચારે ચારના કારણ મેં આપેલા છે. અહીંયા 3.16 દાખલો સ્વાધ્યાયનો કમ્પ્લીટ કરું છું.